क्षयपात्र योजना अंतर्गत जनता ने अन्नी सहाय, गांधीनगर लोकसभा विस्तार ना लोकोने अन्न सहाय अपाय। कोई कार्ड न धरावता लोकोने पण मदद करवामां आवी। सरकारी अनाजनो लाभ न मेळवी शकनारने पण मदद कराई। राहत दरनो अनाज न मेळवी शकनार माटे अनाजनी किट वितरण कराई। 10,000 थी वधु परिवारने आ किट आपवानुं आयोजन छे। एक महीना सुधी राशन मळे एवी पण व्यवस्था कराई छे। किटमां घऊं, चोखा, चणा, मसाला, खांड, तेल सहित 11 वस्तु अपाशे। सरकारी अनाज थी वंचित रहता जरूरियातमंद परिवार ने आनो लाभ मळशे। राज्यना 66 लाख एनएफएसए कार्ड धारकों ने फ्री में अनाज आपवामां आवी रह्युं छे। आम छता पण अनेक लोको एवा छे के जेमने ए सरकारी अनाजनो लाभ नथी मळी शकतो, परंतु तेओ जरूरियातमंद छे। विपक्ष पण एमना सरकार पर आक्षेपो करता होय छे के अनेक लोकोने ए सरकारनी योजनानो लाभ नथी मळतो। त्यारे गांधीनगर लोकसभाना जे आ प्रकारना लोको छे के जेओ खरा अर्थमां जरूरियातमंद छे, परंतु सरकारी अनाजनो लाभ एमने नथी मळी रह्यो, एमना माटे खास प्रकारनी किटनुं आयोजन करवामां आव्युं छे। अलग अलग जे विधानसभा बैठको छे एना दीठ आ प्रकारनी एक खास जे किट छे ए तैयार करवामां आवी छे, जेनी अंदर अलग अलग चाहे खांड होय, दाळ होय, घऊं होय के पछी अन्य तमाम जे 11 प्रकारनी वस्तुओ छे एनी आ किट तैयार करवामां आवी छे। अने एक महीना सुधी राशन जे તે વ્યક્તિને મળી રહે એ પ્રકારની આ કિટ અલગ અલગ વિધાનસભા વિસ્તારો અને આખી જે ગાંધીનગર લોકસભા બેઠક છે એની અંદર 10,000 કરતા પણ વધારે કિટ તૈયાર કરીને પહોંચાડવામાં આવી રહી છે। ધારાસભ્ય શ્રી સાણંદના કનુભાઈ પટેલ આપણી સાથે છે। કનુભાઈ, કેવી વ્યવસ્થા આ કરવામાં આવી છે કે જેના અંદર જે સરકારી અનાજનો લાભ નથી મળી રહ્યો જેમને તેમને પણ આના થકી આપ લાભ આપવા જઈ રહ્યા છો? આપણા સૌના દેશના ગૃહપ્રધાન, સરકાર મંત્રી અને આ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ દ્વારા હર હંમેશ એ પોતાના વિસ્તારના લોકોની ચિંતા કરતા હોય છે, ત્યારે સમગ્ર વિસ્તારની અંદર જેટલા પણ લોકોને જેને ખરેખર જેનો લાભ મળવા પાત્ર છે પણ એમને ક્યાંક જરૂરિયાતમંદ હોય અને હજુ સુધી એમને કોઈ રાશન ના પહોંચ્યો તો એવા લોકોના વારે આવ્યો છે આપણા અમિતભાઈ શાહ સાહેબ। અને સાણંદ વિધાનસભા વિસ્તારની અંદર લગભગ 3,000 જેટલી કીટો, એટલે જે લોકો ખરેખર જરૂરિયાત છે પણ એમને નથી કહી શકતા એવા લોકોના વારે આવે છે, અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર 3,000 પરિવારોને આ કીટનું વિતરણ કરવામાં આવે છે અને આ સમગ્ર આખા મહિના સુધી ચાલે એવી કીટ બનાવવામાં આવી છે અને લોકો આનો લાભ મળી શકશે। લોકોને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવામાં આવી રહ્યા છે કે જેમની પાસે કાર્ડ નથી અને આ જે મદદ પહોંચાડવાની છે એના માટે? જી, આ જે પણ લોકોને સરકારી સહાય મળી રહી છે અને સરકારી સહાય જેને નથી મળી રહી છે અને એના સિવાયના જેટલા ગરીબ લોકો જે ગામની અંદર વસતા હોય એની લિસ્ટ પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના દ્વારા અહીંથી લિસ્ટ બનાવવામાં આવશે અને જે લોકો ખરેખર જેને જરૂરિયાત છે એવા લોકોને આ કીટનું વિતરણ કરવામાં આવશે। તો જે ખરા અર્થમાં જરૂરિયાતમંદ છે પરંતુ તેઓ સહાય મેળવી નથી શકતા અને આ કપરા સમયગાળાની અંદર એ સહાયને લઈને તેઓ ઉત્સુક છે એવા લોકો માટે આ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આવતી વિધાનસભા બેઠકો દીઠ આ પ્રકારની કીટો અત્યાર હાલ પહોંચાડાઈ રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી અમદાવાદ।